मित्रों अमारी यूट्यूब चेनल छे एनी हवे तमने गूगल पर पण वेबसाइट मळी रहेशे। नीचे मैं लिंक नाखेली छे, ए लिंक ने तमे खोलशो एटला माटे तमने गूगल उपर पण जईने अमारी यूट्यूब चेनल ना वीडियोस जोवा पड़शे। तो प्लीज 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 सब्सक्राइब एंड लाइक एंड शेर अवर वीडियोस एंड टेक नॉलेज फ्रॉम अवर चेनल। ओके गाइज, सो प्लीज विजिट अवर माय वेबसाइट knowledgekafanda.com। हेलो फ्रेंड्स, स्टैंडर्ड 8 सब्जेक्ट सोशल साइंस जेनी अंदर आपणे आजे स्वापोथीमां प्रकरण नंबर 6 जे वीडियो जोई रह्या छीए तेमां आपणे शरूआत करीशुं प्रश्न नंबर 1 एमसीक्यू थी, जेमां तमे जोई शको छो कि पहेलो एमसीक्यू छे भारतमां दर केटला वर्षे वस्ती गणतरी करवामां आवे छे। तो एनी अंदर साचो आंसर आवशे मित्रो बी ऑप्शन 10। હવે વાત કરીશું પ્રશ્ન નંબર 2 ની। વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામાં ક્રમે છે? તો એની અંદર તમે આન્સર જોઈ શકો છો ડી 7માં ક્રમે। ત્યારબાદ વાત કરીશું આપણે નંબર 3, વિશ્વની કુલ વસ્તીના કેટલા ટકાથી વધુ વસ્તી ભારતમાં રહે છે? તો એની અંદર આવે છે આન્સર નંબર એ 16%। ઓકે ગાઈસ, હવે વાત કરીશું આપણે એમસીક્યુ નંબર 4 ની। વસ્તીની દ્રષ્ટિએ કયો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે? તો એની અંદર આપણે વાત કરીશું આન્સરમાં સી ચીન। 5માં એમસીક્યુમાં ઈસવીસન 2001 થી 2011 ના સમય દરમિયાન ભારતની જનસંખ્યામાં કેટલા કરોડનો વધારો થયો છે? તો એની અંદર આન્સર આવે છે મિત્રો ડી 18.1 કરોડ। ત્યારબાદ 6ઠા એમસીક્યુની વાત કરીશું, ઈસવીસન 2011માં વસ્તી ગણતરી થતાં ભારતની વસ્તી આશરે કેટલા કરોડ હતી? તો એની અંદર આપણે આન્સર લખીશું બી 121.01। ત્યારબાદ 7માં એમસીક્યુમાં છેલ્લા દાયકામાં ભારતની વસ્તીની વૃદ્ધિદર વાર્ષિક કેટલા ટકા હતો? મિત્રો અહીં આપણે બી ઓપ્શન લખીશું 1.6। 8માં એમસીક્યુમાં વાત કરીશું, ઈસવીસન 2011ની ભારતમાં માનવીનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ થયું છે? ઓકે ગાઈઝ, તો એની અંદર આવે છે આન્સર નંબર એ 63 થી 64। ભારતમાં કયા રાજ્યની વસ્તી સૌથી વધારે છે? તો એની અંદર આન્સર આવે છે એ ઉત્તર પ્રદેશ। ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ છે, ભારતમાં સૌથી ઓછી વસ્તી ક્યાં છે? તો એની અંદર આન્સર આવે છે એ લક્ષદ્વીપમાં। 11માં એમસીક્યુમાં ગુજરાતની કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે? તો આન્સર છે એનો સી 62%। ગુજરાતની કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે? તો મિત્રો 100માંથી આપણે 62ને બાદ કરીએ એટલે ડી ઓપ્શન આવે છે 38। ત્યારબાદ વાત કરીશું નેક્સ્ટ એમસીક્યુની, તો એમાં આન્સર આવે છે તમારે 13માં પ્રશ્નનો, પૂછેલું છે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવે છે? તો એની અંદર આવે છે એ અમદાવાદ। ગુજરાતમાં કયા જિલ્લાની વસ્તી ગીચતા સૌથી વધારે છે? તો એની અંદર આવે છે બી સુરત। ભારતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે? તો બી ઓપ્શન આવશે 7%। 16માં એમસીક્યુમાં ભારતમાં કયા રાજ્યની સાક્ષરતા સૌથી વધુ છે? ડી કેરળ। ઓકે ગાઈસ, ભારતમાં કયા રાજ્યની સાક્ષરતા સૌથી ઓછી છે? તો એની અંદર આવે છે બી બિહાર। ઈસવીસન 2011માં ભારતનો સાક્ષરતાનો દર આશરે કેટલા ટકા હતો? સી 74%। ભારતનું કયું રાજ્ય સૌથી વધુ જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો ધરાવે છે? એ કેરળ। ભારતમાં રાજ્યોની રચના શાના આધારે થયેલી છે? સી ભાષા। બંધારણ મુજબ હાલ કેટલી ભાષાઓને માન્ય રાખવામાં આવી છે? તો ડી 22। અને લાસ્ટ એમસીક્યુ નંબર 22માં ભારત સરકારે કોઈ સાલમાં વસ્તી નીતિ નક્કી કરી હતી? ઈસવીસન 1951માં। ઓકે ગાઈઝ, તો હવે આપણે શરૂ કરીશું પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરું। ભારતમાં દર
दस वर्षे वस्ती गणतरी करवामां आवे छे। भारतमां छेल्ले ईस्वीसन 2011 वस्ती गणतरी करवामां आवी हती। आपणा देशनो कुल भूमि विस्तार 32,87,263 चोरस किमी छे, जे दुनियानी वस्तीना 2.42% छे। विश्वमां विस्तारनी दृष्टिए भारत 7मा क्रमे छे। विश्वमां वस्तीनी दृष्टिए भारत 2 क्रमे छे। दुनियानी कुल वस्तीना 16% वस्ती भारतमां वसे छे। ખાલી જગ્યા નંબર 7થી આપણે ચાલુ કરીશું। 6 ખાલી જગ્યા આપણે આગળ જોઈ લીધી। ઈસવીસન 2001થી 2011ના દાયકામાં ભારતની વસ્તીમાં આશરે 18.1 કરોડનો વધારો થયો હતો। ઈસવીસન 2011ની વસ્તી ગણતરી કરતાં ભારતમાં આશરે 121.01 કરોડ જેટલી વસ્તી હતી। છેલ્લા દાયકામાં ભારતની વસ્તીનો વૃદ્ધિદર 1.6% થયો હતો। ઈસવીસન 2011માં ભારતમાં માનવીનું સરેરાશ આયુષ્ય 63 થી 64 વર્ષ થયું છે। ઈસવીસન 2011ની વસ્તી ગણતરી દરમિયાન ભારતમાં વસ્તી ગીચતા 382 નોંધાઈ હતી। ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી સૌથી વધારે છે। ગુજરાતમાં અમદાવાદ જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવે છે। ગુજરાતમાં સુરત જિલ્લાની વસ્તી ગીચતા સૌથી વધુ છે। ગુજરાતની 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે। ગુજરાતની 38% વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે। ભારતમાં વરિષ્ઠ નાગરિકોનો પ્રમાણ કુલ વસ્તીના 60% છે। દર 1000 પુરુષોએ સ્ત્રીઓના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે। નેક્સ્ટ 19મી ખાલી જગ્યાથી આપણે જોશું। ભારતમાં કેરળ રાજ્ય સૌથી વધુ જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો ધરાવે છે। 20મી ખાલી જગ્યા આપણે જોશું। ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનું જાતિ પ્રમાણ હતું 918। બાળ લગ્ન પ્રતિબંધક ધારા મુજબ ઓછામાં ઓછી ઉંમર પુરુષ માટેની લગ્ન થયેલીને નક્કી છે એ 21 વર્ષ છે અને સ્ત્રી માટે નક્કી થયેલી ઉંમર 18 વર્ષ છે। ઈસવીસન 2011માં ભારતમાં સાક્ષરતાનો દર 74% હતો અને ગુજરાતના સાક્ષરતાનો દર 79.31% હતો। સાક્ષરતાની બાબતમાં કેરળ રાજ્ય અગ્રસ્થાને છે અને ભારતમાં બિહાર રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો છે। ભારતમાં હિન્દુ ધર્મ પાળનારની જનસંખ્યા સૌથી વધારે છે। ભારતમાં રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવામાં આવેલી છે। પ્રશ્ન નંબર 3માં સાચા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ક્રોસની નિશાની કરો। માનવ વસ્તી દેશનું માનવધન છે, વિધાન સાચું। વસ્તીમાં ભારત પછી ચીન 2 ક્રમે છે, વિધાન ખોટું। ભારતમાં છેલ્લી 4 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે, ખોટું। ભારતમાં વસ્તી ગીચતા ક્રમશઃ ઘટી રહી છે, ખોટું। ભારતમાં ગ્રામ્ય વસ્તી કરતાં શહેરી વસ્તીનું પ્રમાણ વધારે છે, આ વિધાન પણ ખોટું। જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ ઊંચું છે, વિધાન સાચું। ભારતમાં ઈસવીસન 1951માં જાતિ પ્રમાણમાં એકંદરે વધારો થયો છે, ખોટું। ભારતમાં સાક્ષરતાનો દર ક્રમશઃ વધી રહ્યો છે, વિધાન સાચું। ભારતમાં ફક્ત હિન્દુ ધર્મ પાળતા લોકો રહે છે, ખોટું। પુરુષે 18 વર્ષની ઉંમરે કરેલા લગ્ન કાયદેસર ગણાય છે, ખોટું। બંધ બેસતા જોડકારકો પ્રશ્ન નંબર 4ની અંદર જોશું। સૌથી વધારે વસ્તી તો સામે એની સામે ઓપ્શન આવે છે બીએ ઉત્તરપ્રદેશ, સૌથી ઓછી વસ્તી 5 નંબર સિક્કિમ। ત્યારબાદ વાત કરીશું સૌથી વધુ વસ્તી ગીચતા તો એની અંદર આવે છે 4 નંબર બિહાર, અને સૌથી ઊંચો સાક્ષરતા દર તો એની અંદર આવે છે 1 નંબર કેરળ। પ્રશ્ન નંબર 1ની વાત કરીશું આપણે। વસ્તી ગણતરી એટલે શું સ્પષ્ટ કરો। કોઈ પણ દેશ કે વિસ્તારની સમગ્ર વસ્તી સંબંધી વિધિવત માહિતી નિયત સમયાંતરે મેળવીને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે। ભારતમાં છેલ્લી જનગણના એટલે કે વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? ભારતમાં છેલ્લી જનગણના એટલે કે વસ્તી ગણતરી ઈસવીસન 2011ની સાલમાં કરવામાં આવી। ઈસવીસન 2011ની વસ્તી ગણતરીની મુખ્ય વિશેષતા શી છે? દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન એ ઈસવીસન 2011ની જનગણના એટલે કે વસ્તી ગણતરીની મુખ્ય વિશેષતા છે। વસ્તી ગણતરી કયા હેતુથી કરવામાં આવે છે? દેશના લોકોની ગુણવત્તા જાળવવા,
અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે। કઈ કઈ બાબતોના આયોજન માટે વસ્તી ગણતરી કરવી જરૂરી બને છે? દેશની વિકાસલક્ષી યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણ, ઉદ્યોગ, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ અને પરિવહન વગેરે વિષયનું આયોજન કરવાના ભાગરૂપે વસ્તી ગણતરી કરવામાં આવે છે। હવે તમને પૂછેલું છે કે વન ખાતા તરફથી શાની ગણતરી કરવામાં છે? ભારતમાં લુપ્ત થતા પ્રાણી, પક્ષી તથા વૃક્ષોની વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે। સાત નંબરનો પ્રશ્ન આપણે પહોંચ્યા હતા, એમાં જોશું ભારતનો ભૂમિ વિસ્તાર કેટલા ચોરસ કિમી છે અને દુનિયાના વિસ્તારના કેટલા ટકા છે। ભારતનો ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિમી છે અને જે દુનિયાના વિસ્તારના 2.42% છે। માનવ શક્તિના સ્ત્રોત ક્યાં છે? દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડોક્ટર, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારી, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગના લોકો તેમજ સમજદાર નાગરિક આ માનવ શક્તિના સ્ત્રોતો છે। કયા કારણોસર જન્મદરમાં ઘટાડો થયો નથી? નિરક્ષરતા, અંધશ્રદ્ધાને વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા પુનઃ લગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ વગેરે કારણોસર જન્મદરમાં ઘટાડો થયો નથી। વસ્તી વધારો થતા શાની સમસ્યાની પેદા થઈ છે? વસ્તી વધારો થતા ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે અનેક બાબતોની વ્યવસ્થા અંગે સમસ્યા પેદા થઈ છે। વસ્તી ગીચતાની વ્યાખ્યા આપો। કોઈ પણ વિસ્તારમાં દર ચોરસ કિમીમાં વસતા લોકોની સરેરાશ સંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે। કેવા કેવા વિસ્તારોમાં ગીચ વસ્તી આપણને જોવા મળે છે? નદી કિનારાના મેદાનો અને મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો વગેરેમાં ગીચ વસ્તી જોવા મળે છે। કેવા પ્રદેશોમાં વસ્તી ગીચતા ઓછી હોય છે? અતિશય ઠંડા પ્રદેશો, દુર્ગમ પહાડી પ્રદેશો, રણ પ્રદેશ અને ગીચ જંગલોમાં વસ્તી ગીચતા ઓછી હોય છે। જન્મદર એટલે શું? કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1,000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા જીવંત બાળકોની સંખ્યા તે વિસ્તારનો જન્મદર કહેવાય છે। ગ્રામ્ય વિસ્તારમાં જન્મદરનું પ્રમાણ ઊંચું સાથી રહે છે। ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને પરિવાર નિયોજનની સમજના અભાવે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે। મૃત્યુદર એટલે શું? કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1,000ની વસ્તીએ વર્ષ દરમિયાન મૃત્યુ પામતી વ્યક્તિઓની સરેરાશ સંખ્યા તે વિસ્તારનો મૃત્યુદર કહેવાય છે। મૃત્યુદર કઈ રીતે નીચો લાવી શકો? જીવન ધોરણમાં સુધારો, અસરકારક દવા, રસીકરણ, રોગ નિયંત્રણ વગેરેની મદદથી મૃત્યુદર નીચો લાવી શકાય છે। સ્થળાંતર એટલે શું? માનવી આજીવિકા, વિકાસ કે અન્ય પ્રકારની આવશ્યકતા માટે એક સ્થળેથી બીજા સ્થળે જઈને વસવાટ કરે છે તેને સ્થળાંતર કહે છે। ત્યારબાદ પ્રશ્ન પૂછેલો છે 19 નંબર, સાક્ષર કોને કહેવાય? તો 6 વર્ષથી વધુ વયની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવાય। વીસમા પ્રશ્નની વાત કરીશું। 19મો પ્રશ્ન આપણે જોઈ લીધો છે, ગુણાત્મક પરિવર્તન એટલે શું? વ્યક્તિના વિચાર અને સ્વભાવ, રહેણીકરણી અને જીવનશૈલીમાં જે આવતું પરિવર્તન છે તેને ગુણાત્મક પરિવર્તન કહેવાય અને ગુણાત્મક પરિવર્તન માટે કયા કારણો જવાબદાર છે? વસ્તીમાં આવતા ગુણાત્મક પરિવર્તન માટે ખંત, ઉદ્યમ, ઉત્સાહ, સાહસ, રાષ્ટ્રીય ભાવના વગેરે મુખ્ય કારણો જવાબદાર છે। ત્યારબાદ કીધું છે, ભારતમાં કઈ બે ભાષાઓ અને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે? ભારતમાં હિન્દી અને અંગ્રેજી આ બંને ભાષાઓને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ત્યારબાદ તમને સમજાવવાનું છે કે નીચેના અર્થો સમજાવો। આપણને શબ્દ આપેલા છે ત્રણો, એ ત્રણ શબ્દના અર્થ આપણે સમજાવવાના છે। પહેલું છે વસ્તી માળખું, વસ્તીના વિવિધ જૂથોના
કરવામાં આવતા વર્ગીકરણને વસ્તી માળખું કહે છે. જેવું કે તો કે સ્ત્રી પુરુષ જૂથ, વયકક્ષા જૂથ, ગ્રામ્ય શહેરી જૂથ, ધાર્મિક જૂથ, ભાષાકીય જૂથ વગેરે. વય જૂથની વાત કરીશું. દેશની વસ્તીને ત્રણ જૂથમાં વહેંચવામાં આવે છે. 0 થી લઈને 14 વર્ષના બાળકોનું જૂથ, 15 થી લઈને 59 વર્ષની પુખ્ત ઉંમરની વ્યક્તિ એટલે કે પ્રૌઢોનું જૂથ, 60 કે તેથી વધુ વર્ષની ઉંમરની વરિષ્ઠ વ્યક્તિઓનું જૂથ. ત્યારબાદ છે સ્ત્રી પુરુષ માળખું એટલે કે જાતિ પ્રમાણ. 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે. દાખલા તરીકે 2011માં ભારતમાં 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ હતી, જ્યારે ગુજરાતમાં આ જાતિ પ્રમાણ 918 હતું. પ્રશ્ન નંબર 7ની વાત કરીએ તો નીચેનાના નામ લખો. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રથમ 5 રાજ્યો, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ. ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતા 4 કેન્દ્રશાસિત પ્રદેશો, લક્ષદ્વીપ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અંદમાન અને નિકોબાર ટાપુઓ. ગુજરાતના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રથમ 5 જિલ્લા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા. ગુજરાતના સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા પ્રથમ 5 જિલ્લા સુરત, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, નવસારી. ભારતમાં પડાતા મુખ્ય ધર્મો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, જર્થોસ્તી એટલે કે પારસી ધર્મ.